આધુનિક ગુજરાતી કવિતામાં લાભશંકર ઠાકર એક મહત્વના પ્રણેતા તરીકે સ્વીકૃતિ પામ્યા છે. સાતમા આઠમા દાયકામાં ગુજરાતી કવિતામાં જે આધુનિકતાના મોટા મોટા વલણો પ્રગટ્યા તેમાં આ લાભશંકર ઠાકરે બહુ મહત્વના પણ પ્રદાનો કર્યા છે. આરંભની તેમની કૃતિઓમાં અક્ષરમેળ માત્રામેળ છંદોનું વર્ચસ્વ વિશેષ હતું. કવિએ પોતે કહ્યું છે કે મારી શબ્દ ચેતના, લય ચેતના, કાવ્ય ચેતના પણ મારી માની દેણગી છે. હાઈસ્કૂલનું શિક્ષણ અમદાવાદમાં લેતી વેળાએ કોઈક કારણસર અસહ્ય નિરાધારતાનો અનુભવ થયો. તેવા સંજોગોમાં શબ્દ દ્વારા તેમને ખૂબ મોટું આશ્વાસન પ્રાપ્ત થયું. આમે ઘણા બધા કવિ વિવેચકોએ નોંધ્યું છે કે ટકી રહેવા માટે, પોષણ મેળવવા માટે માણસ કાવ્ય તરફ વળતો જ હોય છે. પોતાના પુરોગામી કવિઓની કૃતિઓ દ્વારા તેમનો શબ્દ પ્રેમ પોષાતો ગયો, વિકસતો ગયો. પરંપરાનો સ્વીકાર વહી જતી પાછળ રમ્ય ઘોષા સંગ્રહમાં જોઈ શકાશે, પણ પાછળથી એ પરંપરાને ફગાવી દેતા તેઓ અચકાતા નથી. સાથે સાથે અર્થ પ્રત્યે પણ ધીમે ધીમે તેમને શંકા થવા માંડી, ભાષા પણ શંકાસ્પદ લાગવા માંડી. એટલે એ બધાને ફગાવી દેવાની વૃત્તિ જન્મી. પશ્ચિમની અસ્તિત્વવાદી એપ્સર્ડ કૃતિઓ વાંચીને પ્રગટેલી હતાશા તેમના ઉત્તરકાલીન કાવ્યોમાં સારી રીતે જોવા મળે છે. સર્જક ચેતનાની આડે જે કંઈ આવે તેને ફગાવી દેવાની તીવ્ર ઈચ્છા પ્રગટી. પાછળથી તેમની કૃતિઓની ભાષામાં વાત છટાનું તત્વ પ્રવેશી ગયું. તેને લીધે એ રચનાઓમાં કૃત્રિમતાને, આયાસપણાને મોટો અવકાશ મળ્યો. 1965માં લાભશંકર ઠાકરનો પ્રથમ કાવ્ય સંગ્રહ વહી જતી પાછળ રમ્ય ઘોષા પ્રગટ થયો. તેની પ્રસ્તાવનામાં કવિ કહે છે, કપડાનું પોટલું છોડ્યું, વાઘાઓના ધાગામાંથી મરી ગયેલા શરીરોની ઉચ્છલ સુગંધ કૂદી પડી. કપડાના પહેરનારાઓને ગુંગળાવી મારવાનો રસ મને ન હોય. ક્ષણ પહેલાંનો હું હોતો નથી. મારામાં સંખ્યાતીત વૃક્ષો અને વેલીઓ, ઘાસ, રસ્તા અને કેડીઓ, પશુ પંખી, સરોવરો, અવાજો અને અંધારા, મૌન અને અજવાળા સતત જન્મે છે, મરે છે. તો મરી ગયેલા શરીરોની ઉચ્છલ સુગંધનો સંગ્રહ ભલે પ્રગટ થતો. આટલાથી સ્પષ્ટ થાય છે કે અહીં પુરોગામીઓની કવિતા સાથે અનુસંધાન તો છે, સાથે સાથે ઉચ્છલ સુગંધ શબ્દનો સંકેત ઇન્દ્રિયજન્ય સંવેદનની દિશા સૂચવે છે. ક્ષણ પહેલાંનો હું નથી હોતો એ વિધાન પ્રખ્યાત ગ્રીક ઉક્તિ, તમે એકની એક નદીમાં બીજી વાર પગ નથી મૂકી શકતા, એની યાદ અપાવશે. બલવંતરાય ઠાકોરે પણ ક્યાં નહોતું કહ્યું કે મારા ભૂતકાળની ગુલામી હું શા માટે કરું. કેટલાક આવી વાતો સાથે સંબંધ નહીં થાય. માનવ જાત સતત પરિવર્તનશીલતાની સમાંતરે કશુંક અપરિવર્તનશીલ, કશુંક ધ્રુવ પણ ઈચ્છે છે. કાવ્ય સંગ્રહનું પહેલું જ કાવ્ય છે ચાંદરનું. હું વ્યસ્ત યા ટેબલ પે કચેરીના, ત્યાં આવી પડ્યું ચાંદરનો રૂપેરી. મૂગું ઉભે હસીને મને ક્યાં તેડી ગયું દૂર. પ્રદોષ વેળા ઝૂકેલ સો ઘેઘુર આંબલો, ને વહી જતી પાછળ રમ્ય ઘોષા નદી.
ભરીને જલકેશ ભીના, કપોલની શી સુરખી ભીની ભીની. અહીં પુરોગામી કવિતા સાથેનું અનુસંધાન પૂરેપૂરું જોઈ શકાય છે. છંદ, કલ્પન, વિષયવસ્તુ, વિગતો, આ બધું આપણને આ અનુસંધાનની પ્રતીતી કરાવે છે. એવી જ રીતે અનેક કાવ્યમાં મુગ્ધ પ્રેમીની ચેષ્ટા વર્ણવાય છે. પ્રિયાની નાસિકા ખેંચી કાઢવાથી ગાલ પર છવાઈ જતી રતાશનું વર્ણન પણ કવિ કરે છે. એ રીતે કવિનો રોમેન્ટિક ઉદ્રેક પ્રગટ થઈ શક્યો છે. શ્રાવણી પૂર્ણિમા વાંચીને આજે કદાચ કોઈ કહે નહીં કે આ લાભશંકર ઠાકરની રચના છે. ઘેરાયેલા સઘન નભમાં છિદ્ર થોડું પડ્યું ત્યાં, આકાશેથી રજત વર્ણનું રેશમી વસ્ત્ર મોંઘું આવ્યું નીચે ફર ફર અહીં બારીની બહાર જોઉં. સામે પેલા ગડબર ઊભા વૃક્ષની ડાળીઓમાં ઊંચા તૂને ગહકી ઉઠતો મોર જંપી ગયેલો. શ્રાવણ માસની મેઘાચ્છાદિત રાત્રિએ ચમત્કાર બન્યો. એક વાદળ ખસ્યું અને આકાશનો થોડો ખંડ ખુલ્લો પડ્યો. ચંદ્રનો એ પ્રકાશ જાણે રેશમી વસ્ત્ર જેવો બની ગયો. એની અસર કાવ્યનાયક ઉપર જ નહીં પણ જંપી ગયેલા મોર ઉપર પણ થઈ અને એ ગેકી ઉઠ્યો. ચંદ્રના પ્રકાશની સ્પર્શ ગોચરતા રેશમી વસ્ત્ર દ્વારા પ્રગટ થઈ ઉઠી. એવી જ રીતે સ્મૃતિ કાવ્ય સાંભળીએ. કુંડું જૂનું તુલસીનું પડ્યું આંગણ આમાં, તેની પરે ઢળી ગયું જલસું સુનેરી. આકાશથી જરી ને મધુસ્પર્શજન્ય રોમાંચથી હલી ઉઠી અતિ શુષ્ક સાંઠી. સાવ સુકાયેલા આ છોડ પર વર્ષા જલના સ્પર્શે સ્વચમત્કાર કરે. રોમેન્ટિક ઉદ્રેક અહીં વાંચી શકાય છે. અને પછી તો દૈયડ આવ્યો. છેડી દીધી સહજ કંઠ તણી સતા, પછી કોઈ શ્વેત વસ્ત્રધારી પ્રૌઢ કાયા તાંબાના લોટામાંથી ઊંચા હાથે પાણી સીંચે છે તેનું ચિત્ર આલેખાય છે અને દૈયડ પોતે ઉડી જાય છે. વૃદ્ધ નજર આ બધું જોઈને છાપામાં ડૂબી જાય છે. આમ તુલસી કુંડુ, વર્ષાજલ, દૈયડ, તાંબાનો લોટો, અર્ઘ્ય આપતી વ્યક્તિ, છાપું વાંચતી વૃદ્ધ વ્યક્તિ, આ બધા ચિત્રો સ્મૃતિ રૂપે અંકાય છે. કવિ હૃદયમાંથી કવિતા કેવી રીતે પ્રગટતી હશે? કવિતામાં કવિ કહે છે, ધરિત્રીના હૈયા વિશે જે છલકાય માધુરી, લીલોતરી થઈ ફૂટતી શી કંપતી પ્રસન્ન મૂગી પવને, અસી જ આ હૈયા થકી છે ફૂટતી કવિતા. કવિએ ગ્રીષ્મ કાવ્યમાં પરોળ, બપોર, સાંજ અને રાત એમ સમયના જુદા જુદા તબક્કે અનુભવાતી ગ્રીષ્મના ચિત્ર આલેખ્યા છે. પરોળે ભીનું હવાનું વસ્ત્ર ઝાટકી સુકવતી કિશોરી, બપોરે પરસેવે રેપ ઝેપ કોઈ દુર્બલા, સાંજે શુષ્ક વૃક્ષ આંખમાં દેખાતી વંધ્ય ઝંખના, રાત્રે ચિત્તમાં પડેલ સુસુપ્ત ભૂતકાળ. કવિ પ્રકૃતિના રમ્ય ચિત્રો અવારનવાર આલેખતા જાય છે. દાખલા તરીકે સ્પર્શ કથાનું આ ચિત્ર જુઓ. કરેણની દક્ષિણમાં ઝૂકેલી પ્રફુલ્લ શાખા પરસો અચાનક આ શ્રાવણી આભ થકી ઢળી ગયો થોડો અમસ્તો તડકો સવારમાં. ધીમે ધીમે કવિ આ રોમેન્ટિક ઉદ્રેકોથી દૂર સરતા જાય છે.
સાંજના ઓળા લખડતા જાય, બબડતું બોર વેચે શહેર આખું શહેર પાંખું, અથવા એક કવિનું દુઃસ્વપ્ન જુઓ, મધરાતનો કાદવ, નર્યો અંધારનો ચોમેર, પુસ્તકોની પાંખમાં સારસ્વતોની ઝાંખમાં ખૂંપી ગયેલી ચાંદનીની ગાય ભાંભરતી, સૂર્યને શિક્ષા કરો માં સામાજિક વાસ્તવનું આલેખન સાવ જુદી રીતે થયું છે. કોઈ યુવતી ઉપર બળાત્કાર થયો અને પરિણામે તે સગર્ભા થઈ. આ ઘટના કવિને કેવી રીતે વિક્ષુબ્ધ કરી જાય છે? ઉદરમાં આષાઢનું ઘેઘોર આખું આપ લઈ, પિંજરામાં ક્રાંત ને આકુલ શ્યામા જોઉં છું નત શિર, કોણ છે આ કૃત્યનો કરતા, મૂક શ્યામાના થથરતા હોઠ બે ના ખુલકા, આંખમાં માધુર્યના સબ ઝુલકા, હું કવિ તીવ્ર કંઠે ચીસ પાડીને કહું છું સૂર્યને શિક્ષા કરો. વહી જતી પાછળ રમ્ય ઘોષા કાવ્ય સંચયના અનેક કાવ્યો પરંપરાથી સમૃદ્ધ થયા છે. સાથે સાથે અહીં તડકો વિશે બે કાવ્યો છે. આ કાવ્યો લાભશંકર ઠાકરની સાવ જુદી મુદ્રા પ્રગટાવે છે. એ મુદ્રા તેમના અનુગામી સંચયોમાં વિસ્તરતી આપણે અનુભવીએ છીએ. આધુનિક ગુજરાતી કવિતાની મુદ્રા ઉપસાવવામાં આ બે રચનાઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. પરોઢના ઝાકળમાં તડકો પીગળે 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 પડછાયાના પાળ, પહેલી જ પંક્તિમાં વિરોધાભાસ યોજાયો. તડકામાં સામાન્ય રીતે કશું ઓગળે, જ્યારે અહીં પરોઢના શીત ઝાકળમાં જાણે અગ્નિ પ્રગટ્યો અને સમગ્ર જગતને ઉષ્મા આપનાર સૂર્યનો તડકો પીગળવા લાગ્યો. અને પછી તો ઘણું બધું પીગળ્યું. એકાએક ભાવ જગત બદલાય છે, પુનરાવર્તનો વડે જુદો લય પ્રગટે છે. વાડ પર એક બટેર બેઠું બટેર બેઠું બટેર બેઠું, ફફડે 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 એની પાન. આ કાવ્યનાયકને ઝાંખા પરોઢમાંથી દાદાના અવાજો સંભળાવવા માંડે છે. એકાએક એ શ્રુતિ નાયકને સાવ જુદા મનોજગતમાં લઈ જાય છે. હું ફૂલ બનીને ખોલું ખોલું, ઝાડ બનીને ઝૂલું ઝૂલું, દરિયો થઈને ડૂબું ડૂબું, પહાડ બનીને કૂદું કૂદું, આભ બનીને તૂટું. હવે અહીં રૂપરચનાવાદી અભિગમથી આ પ્રકારના કાવ્યનું મૂલ્યાંકન થઈ શકતી નથી. આ કાવ્યના સંદર્ભે ચિનુ મોદી કહે છે, કવિ મનની તડકાને અને અંતે નહીં પામવાની પ્રક્રિયાની ક્ષણે ક્ષણનું આલેખન સૂક્ષ્મતાથી સહજતાથી થયું છે. આ કાવ્યના શિલ્પથી કવિની મૌલિક કાવ્ય વિભાવના રેખાબદ્ધ થાય છે. પરંપરા પાસેથી રૂપાંતરિત કરી પોતાના વ્યક્તિત્વની મુદ્રા અંકિત કર્યા બાદ જ કવિ ઘણું બધું સ્વીકારવા તૈયાર થાય છે. અર્થના બાહ્ય ચોકઠા માટે શબ્દ અને કાવ્ય સ્વરૂપનું વ્યાકરણ જડ કરવામાં એ માનતો નથી. કવિને મન ખુદ વફાઈ એ ભાવક વફાઈ કરતાં વિશેષ અગત્યની છે. કવિને માત્ર પરિણામમાં નહીં પણ પ્રક્રિયામાં રસ હોય. એ તડકો કવિના કાવ્યે સિદ્ધ કરી બતાવ્યું. કવિતાનું આંતરશિલ્પ કંડારવામાં જ કવિ કુશળતા છે. સૌંદર્યાભિમુખ તો હજી કવિ છે, પણ એણે સૌંદર્યના અર્થની સીમાઓને ઉલ્લંઘી છે. એ હજી શુદ્ધ કવિતાનો જ આગ્રહી પુરવાર થાય છે. આનું અનુસંધાનમાં રચાયેલું બીજું એક કાવ્ય જુઓ. તડકાના ટુકડાઓ જ્યારે અસ્ત વ્યસ્ત થઈ આળોટે દરિયામાં,
માછલીઓની મોંફાળોમાં વાગે એની ધાર, થડ તડકાનું ખડબચડું ને માછલીઓના પાન સાંજકના ઝીલે છે. જોઈ શકાશે કે અહીં કશી તાર્કિક યોજના નથી, યાદ્રચ્છિક રીતે અતિવાસ્તવવાદી લાગે એવી શૈલીમાં કાવ્ય વિકસતું જાય છે. અહીં પરંપરાથી ચાલી આવેલી નૈતિકતાને પણ બાજુ પર મુકાઈ છે. કેસ કરીને ઢગલો, આછા વસ્ત્ર કરીને અળગા, એકાંતે વાડામાં લક્ષ્મી, આળસમાં નિરાતે બેસે નાય, તડકો એનું રોમ રોમ સંભોગે, પછી તો તડકાનું સૂક્ત રચાતું ન હોય એવી રીતે શબ્દોના ફીણ ફીણ જોવા મળે છે. શબ્દોની અનેક પ્રકારની પુનરુક્તિઓ ભાવકને એક જુદી જ અનુભૂતિ કરાવે છે. માણસની વાતમાં કવિ હવે સ્પષ્ટ રીતે પરંપરાથી ચાલી આવેલી આપણી માન્યતાઓ, આપણી શ્રદ્ધાઓનો અસ્વીકાર કરવામાં માને છે. એક સમયે અનિવાર્ય બનેલી આપણી જીવનરીતિને પણ નવા સંદર્ભમાં બદલવી પડે. કાવ્યનો આરંભ આ રીતે થાય છે. 32 વર્ષથી થરકતા દીવાની વાટમાં જોઉં છું દીપકના બે દીકરા, કાજળ ને અજવાસ, પ્રકાશ અને અંધકાર, સત્ય અને અસત્ય, સૌંદર્ય અને કુરૂપતા, આ દ્વંદ્વમાં એકને હકારાત્મક અને બીજાને નકારાત્મક માનવાની આપણને આદત પડી છે. એ જ રીતે સ્પૃશ્યતા અસ્પૃશ્યતાના ખ્યાલ પણ ઘર કરી ગયા છે. પણ કવિ આરંભે જ પોતાનું વલણ સ્પષ્ટ કરે છે. આ તો ચાંડાળનું ઘર છે એમ માનીને ચંદ્ર પોતાની ચાંદની ત્યાંથી લઈ લેતો નથી. હું કમળને શોભા આપીશ એવી પ્રતિજ્ઞા સૂર્યે કોઈની પાસેથી લીધી છે ખરી? એ રીતે માનવીએ પોતાના કાર્યો માટેની જવાબદારી બીજા પર લાદ્યા વિના પોતે જ સ્વીકારી લેવી જોઈએ. કવિ પુરાણ કથાઓમાં, ઇતિહાસમાં, દંભી સમાજમાં જોવા મળતી ઘટનાઓ ઠાલવે છે, અનેક પ્રશ્નો પૂછતા રહે છે. બાળકથાઓના લય, જોડકણાના લય, પરંપરાગત ગીતોના ઢાળ, આ બધાનો અહીં વિનિયોગ થયો છે. એક વિશદ નિર્ભ્રાંતિ કવિએ કેળવી છે. કવિ છેલ્લે કહે છે, હું જાણું છું કે હું ખવાઈ ગયો છું અને છતાંય હું ખાઉં છું. ખવાઈ ગયેલો માણસ ખાઈ શકતો નથી, હાથ વગરનો માણસ લખી શકતો નથી અને છતાં હું લખું છું. કવિ મારા નામને દરવાજેમાં અસારતા, નિરર્થકતાની વાતનો તંતુ લંબાવે છે. પાછળથી ગ્રંથસ્થ થયેલા કાવ્યોના સંચય, લઘરોની ભૂમિકા આપણને અહીં જોવા મળશે. કવિ હોવા છતાં કવિની વિડંબના કવિત્વની મજા જ લાભશંકર કરી શકે છે. મધ્યકાલીન પદનો આધાર લઈને તે કહે છે, કવિવર નથી થયો તું રે સિદ્ધને ગુમાનમાં ભૂમિ, શબ્દો તારા થરથર થરથર થરથર, ફફડાટોની કરે કવિતા, કકડાટોની કરે કવિતા, શબ્દો છોડી ખેતરને તું ખેડ, ડીડીટી છાંટીને ઘરમાં અનાવીને તેડ. કવિ ભાષા ઉપર અનન્ય કાબુ ધરાવે છે. પરિણામે પ્રાસ જેવા શબ્દાલંકાર તેમને સહજ છે. ચરણ ચાલ્યા કરે છે એટલે ચારણ બન્યો છે. કારણ નથી કોઈ અને ભારણ નથી કોઈ. ઘણીવાર કવિ બે પરિસ્થિતિ, બે ચિત્ર, બે કલ્પનને સાથે સાથે મૂકીને જુએ છે. કપાયેલી પાંખોવાળું કબૂતર ક્યાં નુંય શેરીમાં ફફડ્યા કરે છે. કવિ કલ્પના
સાવ જુદા જ સંદર્ભોને સાથે સાથે મૂકી આપે છે. સમી સાંજનું ઘરડું પંખી પાંખ પસારી ઉડતું એના પડછાયામાં કલબલતું કલબલતું હરમંસ શહેર. અસ્તિત્વવાદી ચિંતનમાં ઈશ્વરને માટે કશો અવકાશ નથી. કિર્કેગાર્ડે, નીત્સે, દોસ્તોયેવ્સ્કી અને બીજાઓએ ઈશ્વરના અસ્તિત્વને માનવાનો ઇનકાર કરી દીધો હતો. ગુજરાતીમાં નિરંજન ભગત જેવા કવિઓએ પરમેશ્વરના નામ પર છેકો મૂકવાની વાત ક્યાં કરી નહોતી. લાભશંકર ઠાકર પણ કહે છે, મારા મૃત્યુના ટીપામાં તણાતી લાશને ઈશ્વરની લાશને વગે કરવા 22 વર્ષથી હું કવિતા લખું છું. કવિની જાણીતી બનેલી એક રચનામાં તેઓ કહે છે, અવાજને ખોદી શકાતો નથી ને ઊંચકી શકાતું નથી મૌન. સામાન્ય રીતે કાવ્યમાં નિષિદ્ધ ગણાતા ઉત્સર્ગની વાત કવિ પ્રવાહણમાં કરે છે. આજે આપણને આ કવિની કાવ્યભાવના ભાષા સૂચ વિશે માન થવા છતાં તેમની કવિતા સામે કેટલાક પ્રશ્નો પણ થશે. ગુજરાતી કવિતાને કવિએ પૂરેપૂરી આત્મસાત કરી છે એની પ્રતીતિ પહેલેથી માનીને છેલ્લા સંગ્રહ સુધી થવા છતાં આપણને પ્રશ્ન થાય છે કે અહીં કવિ કેટલી બધી વાકછટાનો ઉપયોગ કરે છે અને એ વાકછટાને અંતે આપણે એટલે કે ભાવકો પામે છે શું.